સેકન્ડ પાર્ટમાં આપણે યુનિટ વન ચાલુ કર્યું હતું એની અંદર ડિટેલ્સમાં જોયું હતું પાર્ટ થ્રીની પણ જોયું હતું આજે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું એ પહેલાં તમને આગળના પાર્ટ્સનું રિવિઝન કરાવી આપણે જોઈએ તો ફર્સ્ટ આપણે ટોપિક હતા વોટ ઇઝ ચેસીસ વોટ ઇઝ ફ્રેમ ટાઈપ્સ ઓફ ચેસીસ એન્ડ ફ્રેમ તો આપણે ફ્રેમ ચેસીસ એન્ડ બોડી એમાં ફ્રેમની ડેફિનેશન જોઈતી ફ્રેમ ઇટ ઇઝ અ સપોર્ટેડ કોમ્પોનન્ટ ઓફ ધ ઓટોમોબાઈલ વેહીકલ ફ્રેમ એક સપોર્ટેડ કોમ્પોનન્ટ છે ઓટોમોબાઈલ વ્હીકલનો ચેસિસ ચેસિસ ઇઝ ધ મેઇન કોમ્પોનન્ટ ઓફ ઓટોમોબાઈલ વિહિકલ વેન એન્જિન ટ્રાન્સમિશન સિસ્ટમ સ્ટીરિંગ વ્હીલ આર ફિટેડ ઓન ધી ફ્રેમ ધ એસેમ્બલી ઇઝ નોન એઝ ધ ચેસીસ તો આને ચેસિસ કહેવામાં આવતું હોય છે તો ચેસિસને વ્હીકલનું બેકબોન પણ કહેવામાં આવે છે ઇટ ઇઝ ધ વ્હીકલ વિધાઉટ બોડી ચેસિસ એટલે કે બોડી સિવાયનો દરેક ભાગ તેને આપણે ચેસીસની અંદર સમાવેશ કરીશું વ્હીકલના ત્યારબાદ આપણે મેં તમને ફોટોગ્રાફ થોડા બતાવ્યા હતા આ તમને દેખાઈ રહી છે ફ્રેમ કે એક કોમર્શિયલ વ્હીકલની ફ્રેમ કેવી હોય તમને એક રિયલ ફ્રેમ એટલે કે કોમર્શિયલ વ્હીકલની અથવા ફોર વ્હીલની ફ્રેમ પણ મેં અહીંયા તમને બતાવી હતી ફ્રેમ કઈ રીતના બનાવવામાં આવે છે ફ્રેમ કોને કહેવામાં આવે છે ફ્રેમની અંદર કયા કયા પાર્ટનો સમાવેશ થાય છે તો અહીંયા જોઈ શકો છો તમે કે ફ્રેમ ઉપર કઈ લગાવવામાં નથી આવતું હોતું ઇટ ઇઝ ધ ક્રોસ મેમ્બર સેક્શન ઇટ ઇઝ ધ સપોર્ટેડ મેમ્બર ઓફ ધી ઓટોમોબાઈલ વેહીકલ ત્યારબાદ આપણે ફ્રેમ ઉપર જે ટ્રાન્સમિશન સિસ્ટમ લગાવીએ છીએ જેવા કે ફ્રન્ટ સસ્પેન્શન સિસ્ટમ છે ત્યારબાદ જે સ્ટેરિંગ મિકેનિઝમ છે રેડિએટર છે એન્જિન છે પ્રોપેલર સાફ છે સ્ટેરિંગ મિકેનિઝમ છે ડિફરન્સ સેલ છે બ્રેકિંગ સિસ્ટમ છે સાયલેન્સર છે શોક એબઝોર્બર છે આવા દરેક કોમ્પોનન્ટ આ તમને જે ફ્રેમ દેખાઈ રહી છે આ ફ્રેમ ઉપર વન બાય વન આવી રીતના સિકવન્સમાં જે ફિટ કરવામાં આવે છે અને જે સ્ટ્રક્ચર થાય છે તેના આપણે ચેસિસ કહીશું તો આ મુજબ આપણે ચેસિસ અને ફ્રેમ સમજ્યા હતા તો નેક્સ્ટ હવે બીજું એનું કન્સ્ટ્રક્શન પણ મેં તમને કહ્યું હતું કે ચેસિસનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે તો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે આ એક ફ્રેમ તમને ક્રોસ મેમ્બરની દેખાઈ રહી છે સપોર્ટેડ મેમ્બર તરીકે આ ફ્રેમ છે એ ફ્રેમ ઉપર અહીંયાથી શરૂઆતથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા કુલિંગ સિસ્ટમ ફિટ કરેલી છે ત્યારબાદ એન્જિન સિસ્ટમ છે અહીંયા ક્લચ છે ગિયર બોક્સ દેખાઈ રહ્યું છે સ્લીપ જોઈન્ટ આ પ્રોપેલ સાપ ફિટ કરેલું છે ત્યારબાદ યુનિવર્સલ જોઈન્ટ ફિટ કરેલું છે ડિફરેન્સીયલ યુનિટ રિયર એક્સેલ સાથે ફિટ કરેલું છે રિયર એક્સેલ ઉપર વ્હીલ એન્ડ ટાયર તો આવી રીતના એન્જિનમાંથી ડેવલપ થયેલો પાવર અને ટોર્ક ક્લચ ગિયરબોક્સ સ્લીપ જોઈન્ટ યુનિવર્સલ જોઈન્ટ પ્રોપેલસાપ ડિફરેન્સીયલ એન્ડ રિયર એક્સેલ થ્રુ વ્હીલ એન્ડ ટાયર સુધી ટ્રાન્સમિટ થતો હોય છે તો આ મુજબ આપણે ચેસિસનું કન્સ્ટ્રક્શન જોઈ દઉં ત્યારબાદ મેં તમને ચેસિસના પહેલાંના ઓલ્ડ વ્હીકલ જ્યારે મેન્યુફેક્ચરિંગ થતા હતા ત્યારે જૂની ચેસીસ કેવી હતી તો તમે ફિગરમાં જોઈ શકો છો કે આ ટાઈપની જૂની ચેસીસ બનાવવામાં આવતી હતી એને મોડિફાઈ કરીને અત્યારે જે મોડન ચેસીસ બનાવવામાં આવી છે તો મોડન ચેસીસ કંઈક આવી લેટેસ્ટ ચેસીસ તમને દેખાશે કે જેની અંદર કોમ્પોનન્ટ બધા જ ફિટ થતા હોય છે પણ એકદમ સ્પેસ રિક્વાયરમેન્ટ લેસ હોય છે જેથી કરીને વ્હિકલનું વેઇટ લાઇટ વેઇટ બને છે અને સ્પેસ રિક્વાયરમેન્ટ ઓછી પડે છે ઓછી જરૂરિયાત એની ઉદ્ભવ થાય છે તેથી વ્હીકલ તમારું એકદમ કોમ્પ્લિકેટેડ ડિઝાઇન ન બની જાય અને એરોડાયનેમિક શેપ પણ આપી શકાય તો આ પ્રમાણે અત્યારે લેટેસ્ટ ચેસિસ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો હવે નેક્સ્ટ પાર્ટની અંદર અત્યારે જોઈએ હવે કે ચેસિસમાં કયા કયા કન્જિસ્ટ કોમ્પોનન્ટ લગાવેલા હોય છે ચેસિસ ઉપર તો એન્જિન છે વ્હીલ છે રેડિએટર છે એટલે કે કુલિંગ સિસ્ટમ આવી ગઈ બ્રેકિંગ સિસ્ટમ આપણે આવી ગઈ ફ્યુઅલ ટેન્ક જે લગાવેલું હોય છે સ્ટીરિંગ સિસ્ટમ છે સસ્પેન્શન સિસ્ટમ છે અને ટ્રાન્સમિશનના કોમ્પોનન્ટ એટલે કે એન્જિનમાંથી જે પાવર અને ટોર્ક ડેવલપ થાય છે તેને વ્હીલ ઉપર પહોંચાડવા માટે ક્લથની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે ગિયર બોક્સ છે પ્રોપેલર સાફ છે ડિફરન્સિયલ છે એન્ડ રિયર એક્સેલ છે તો આટલા કોમ્પોનન્ટ આપણે ફિટ કરવામાં આવતા હોય છે ચેસીસ ઉપર દેન નેક્સ્ટ હવે આગળ આપણે જોઈએ ફ્રેમ જોઈ ગયા ચેસિસ જોઈ ગયા તો નેક્સ્ટ મેઇન કોમ્પોનન્ટ બાકી રહ્યો વ્હીકલની અંદર ખાસ બોડી તો હવે મિત્રો તમને સમજાઈ ગયું હશે કે બોડી કોને કહેવાય બિકોઝ આપણે ફ્રેમની ડેફિનેશન જોઈ ગયા ફ્રેમ ઉપર શું લાગે છે ચેસિસ જોઈ ગયા ચેસિસ ઉપર શું ફિટ થાય છે તો ચેસિસ અને ફ્રેમ સિવાયનો જે વ્હીકલની અંદર કોમ્પોનન્ટ વધ્યો તેને આપણે શું કહીશું બોડી કહીશું તો અહીંયા એટલા માટે લખેલું કે ઇટ ઇઝ અ સ્ટ્રક્ચર ઓફ ધ વિહિકલ વિહિકલનો પ્રોપર શેપ એરોડાઈનેમિક શેપ અથવા તો લુકિંગ માટે જે કન્સ્ટ્રક્શન બનાવવામાં આવે છે તેને બોડી કહીશું ફોર સ્મોલ એન્ડ લાઇટ કાર બોડી ચેસિસ આર મેડ એ સિંગલ યુનિટ ચેસિસ અને બોડી એક સિંગલ યુનિટમાંથી બનાવવામાં આવે છે નાના વ્હીકલ માટે અને લાઇટ વેઇટ માટે જનરલી ઇટ ઇઝ મેડ ફ્રોમ ધ મેટલ ઓર ફાઈબર બોડી જનરલી તમે જોઈ શકો છો વ્હીકલની અત્યારે તો લગભગ ફાઈબરનું મોસ્ટ ઓફલી વધારે આવે છે પણ પહેલાંના ઓલ્ડ વ્હીકલમાં મોસ્ટ ઓફલી હન્ડ્રેડ પર્સન્ટ બોડીની અંદર મેટલ યુઝ થતું હતું ટુ વ્હીલર પણ તમે અત્યારે જોતા હશો કે પહેલાંના ટુ વ્હીલરમાં અને અત્યારના ટુ વ્હીલરમાં ઘણો બધો ડિફરન્ટ છે તો મેટલ અને ફાઇબરનું મટીરિયલ યુઝ કરીને બોડી બનાવવામાં આવતી હોય છે તો બોડીની અંદર ડિટેલ્સમાં આપણે આગળ જોઈએ તો વેરિયસ ટાઈપની તમને અહીંયા બોડી દેખાઈ રહી છે ડિસ્પ્લે ઉપર બોડી એટલે કે જે ઉપરનું પોર્શન તમને જે બહારથી દેખાય છે તે તો નીચે મેં નામ બી લખેલા છે કે કઈ બોડી કઈ રીતના આપણે ડિફરન્ટ પડે છે સપોઝ કે તમે ઓટોમોબાઈલ વ્હીકલ ઓન રોડ ઉપર આવતું હોય તો તમે કઈ રીતના ઓળખી શકો આપણે જોઈને પણ કહી દેતા હોય છે કે આ હોન્ડા આઈ ટ્વેન્ટી છે આ હોન્ડાઈ આઈ ટેન છે મારુતિ છે મારુતિ બલો છે સ્વીપ છે તો આ બધું તમે કઈ રીતના ઓળખી શકો છો કે આ રીક્ષા છે કે પછી આ ટ્રક છે બસ છે મિની બસ છે તો એ એના માટે એ ઓળખવા માટે ખાસ એ શું હોય છે તો કે બોડી વ્હીકલની બોડી એ જ એની ઓળખાણ આપે છે આપણે કે વ્હીકલનું સ્ટ્રક્ચર કેવું હોય છે તો ફર્સ્ટ તમને ફિગરમાં દેખાઈ રહી છે સેડન કાર અથવા તો સલૂન કાર પર એને કહેવાશે કે જે આગળથી એકદમ સ્લો પેરોડાનેમિક સ્લોપ હોય છે પાછળથી પેરોડામિક સ્લોપ આપેલું હોય છે અને ટુ ડોરવાળી હોય છે કપની અંદર એટલે કે કપલ માટે જે બનાવવામાં આવેલું હોય છે વન ડોર સિગ સિંગલ ડોરની હોય છે એનું કન્સ્ટ્રક્શન હેચબેક એટલે કે સ્કોર્પિયોની અંદર આપણે જે જોઈ રહ્યા છે અથવા તો તમને જે એસયુવી વી વ્હીકલ જેને કહી શકાય તેના આપણે હેચબેક કહીશું લિમોઝન કાર જેની અંદર અત્યારની જે વાન એ બધી સમાવેશ લિમોઝનની અંદર થઈ જશે પછી નેક્સ્ટ બોડી તમને દેખાડી છે સ્પોટ એટલે કે એકદમ એરોડાનેમિક્સ સેપ આપેલો જ છે એર રેઝિસ્ટન્સ એકદમ બિલકુલ ઓછું લાગે એવી રીતના જે સ્પોટ માટે જે યુઝ થતું હોય છે તેને આપણે સ્પોટ વ્હીકલ કાર બોડી કહીશું ટ્રક અથવા તો ટેક્સી જેવી વ્હીકલ અહીંયા બસ જેવી તમને દેખાય છે જીપ એક બે બે અથવા બેથી વધારે ડોર આપેલા હોય છે એસ્ટેટ કાર એટલે કે લાંબી કાર જે હોય છે તેને એસ્ટેટ કાર કહીશું સ્ટેશન વેગન એટલે કે જે મિની બસનો સમાવેશ થતો હોય છે તેને સ્ટેશન વેગન કહીશું તો અહીંયા તમને વેરિયસ ટાઈપ્સ ઓફ કાર બોડી જોવા મળી રહી છે મિત્રો ખાસ ધ્યાન આપજો બોડી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી ચેસિસ અને ફ્રેમ છે વિદાઉટ બોડી વ્હીકલ ઇઝ નોટ પોસિબલ બોડી જ આપણનું ઓટોમોબાઈલ વ્હીકલની ઓળખણ આપતું હોય છે નેક્સ્ટ આપણે જોઈએ હવે કે બોડી કયા કયા ટાઈપની આવે છે તો ફંક્શન ઓફ ફ્રેમ આપણે જોઈ ગયા હતા એનું ટાઈપ્સ ઓફ ફ્રેમ હવે જોઈએ તો મેઈન ટાઈપ્સ ફ્રેમના કયા કયા હોય છે તો કે કન્વેન્શનલ ફ્રેમ ઇન્ટ્રીગલ ફ્રેમ જેને ફ્રેમલેસ ચેસિસ પણ કહેવામાં આવે તો હોય છે અને હાફ ઇન્ટ્રીગલ ફ્રેમ ધેર ઇઝ એ મેઇનલી થ્રી ટાઈપ્સ ઓફ ફ્રેમ ઇન યુઝ ધ ઓટોમોબાઈલ વ્હીકલ ત્યારબાદ આપણે જોઈએ હવે વન બાય વનનું ડિસ્ક્રિપ્શન જોઈએ વિથ ફિગર તો અહીંયા તમને દેખાઈ છે ફર્સ્ટ ટાઈપની કન્વેન્શનલ ફ્રેમ કન્વેન્શનલ ફ્રેમ એક હેવી વ્હીકલ માટે વપરાય છે તમે ફિગર ઉપરથીને જ જોઈ શકશો કે અહીંયા એનું જે સ્ટ્રક્ચર જે છે બહુ હેવી બનાયેલું હોય છે અને મજબૂત એકદમ સ્ટ્રોંગ બનાવેલું હોય છે એના વચ્ચે સપોર્ટ પણ ઘણા બધા આપેલા હોય છે અહીંયા અને એના કોમ્પોનન્ટ તમને દેખાય છે કે કઈ રીતના ફિટ કરેલી હોય છે કઈ રીતના જોઈન્ટ મારેલા હોય છે એની સ્પ્રેંગ સ્પ્રિંગ બેકેટ કઈ રીતના લગાયેલું હોય છે ક્રોસ મેમ્બર કઈ રીતના ફિટ કરેલા હોય છે એના નટ એન્ડ બોલથી સ્પોટ વેલ્ડિંગ કરીને આખી ફ્રેમ કઈ રીતના બનાવે છે એનો વ્હીલ બેઝ પણ મોટો રાખવામાં આવતો હોય છે કારણ કે કન્વેન્શનલ અને હેવી વ્હીકલ લંબાઈની અંદર વધુ હોય છે અને તેને મજબૂત ફ્રેમની રિક્વાયરમેન્ટ પણ રહેતી હોય છે તો જનરલી ઇઝ અ મેડ ફ્રોમ ધ સ્ટીલ સેક્શન એનું જે મટિરિયલ હોય છે એ સ્ટીલનો યુઝ કરવામાં આવતું હોય છે તેને ટુ લોંગ સાઈડ મેમ્બર અને ફાઇવ ટુ સિક્સ ક્રોસ મેમ્બર એટલે કે અહીંયા આ બે ક્રોસ મેમ્બર તમને લોંગ સાઈડના દેખાશે અને વચ્ચે જે મારેલા હોય છે તેને ફાઇવ ક્રોસ પાંચથી છ ક્રોસ મેમ્બર ફિટ કરેલા હોય છે તો આ મુજબ તમે એનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો દેન નેક્સ્ટ જોઈએ આપણે કે ફ્રેમ બનાવવા માટે જે એંગલ યુઝ કરવામાં આવે છે અથવા જે મટિરિયલ યુઝ કરવામાં આવે છે તે કેવા શેપનું યુઝ કરવામાં આવે છે તો તમે અહીંયા ફિગરમાં જોઈ શકશો ફર્સ્ટ છે ચેનલ સેક્શન એટલે કે સી ટાઈપનું ચેનલ સેક્શન યુઝ કરવામાં આવતું હોય છે જે અંદરથી પોલો હોય છે બહારથી તમને સોલિડ દેખાશે સેકન્ડ છે બસ સેક્શન ગોર રાઉન્ડ ચોરસ ટાઈપ બસ સેક્શન અહીંયા દેખાય છે તમને એ ટાઈપની પણ ઘણી બધી પાઇપો અને એંગલ યુઝ કરવામાં આવશે થર્ડ છે આઈ સેક્શન ઇટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ સેક્શન ઓર સ્ટ્રોંગેસ્ટ ડિઝાઇન આઈ સેક્શન ખાસ અત્યારે લેટેસ્ટ મોડલમાં યુઝ કરવામાં આવે છે કારણ કે એ સ્ટ્રોંગ હોય છે હેર સેક્શન છે આ બહુ એકદમ રેર કોશ રેર કેસમાં વપરાતું હોય છે અને ટ્યુબલેર સેક્શન કોમર્શિયલ વ્હીકલની અંદર ખાસ ટ્યુબલેર સેક્શન ફ્રેમ માટે વપરાતું હોય છે તો આ બધા તમે જે ટાઈપ જોયા એ ફ્રેમ બનાવવા માટેની જે એંગલ અને મટિરિયલ યુઝ કરવામાં આવે છે એનો સેપ કયો હોય છે તો એ તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો નેક્સ્ટ હવે આપણે જોઈએ સેકન્ડ નંબરની ફ્રેમ ઇન્ટિગ્રેટ ફ્રેમ જેને મેં તમને કહ્યું હતું જેને ફ્રેમલેસ પણ ચેસિસ કહેવામાં આવે છે હવે ફ્રેમલેસ ચેસિસ અને કેમ કહેવામાં આવે છે તમે જોઈ રહ્યા છો અહીંયા ડાયરેક્ટ તમને બોડી દેખાય છે નીચે ફ્રેમ દેખાય છે ચેસિસ તમને ક્યાંય જન્મ આવશે નહીં એટલે કે અહીંયા એવું નથી કે ચેસિસ ચેસિસ છે જ બટ ફ્રેમ અને ચેસિસ બંને એક સાથે સ્પોટ વિલ્ડિંગથી જોઈન્ટ કરીને જ આ વ્હીકલની અંદર યુઝ કરવામાં આવે છે એટલા માટે તેને ફ્રેમલેસ ચેસિસ કહેવામાં આવે છે ઇન શોર્ટ અહીંયા સર્વિસિંગ માટે તમે ચેસિસ અને ફ્રેમને એલાઇનિંગ કરવું હોય ડ્યુરિંગ ધ એક્સિડન્ટ ટાઈમ તમારું મિસએલાઇનમેન્ટ થઈ ગયું હોય ચેસિસ અને ફ્રેમનું તો અહીંયા તમને એક્સિડન્ટ દરમિયાન જે એક્સિડન્ટ વર્ક કરવું હોય તે વખતે ચેસિસ અને ફ્રેમને સેપરેટ થઈ શકતું નથી એટલા માટે એને ફ્રેમલેસ ચેસિસ પણ કહેવામાં આવતું હોય છે ધેન આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ ડ્રાઈવ તો વ્હીકલની અંદર જે પાવર ટ્રાન્સફર થતો હોય છે એન્જિનથી રિયર વ્હીલ સુધી તો એ ડ્રાઈવ આપેલી હોય છે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ રિયર વ્હીલ ડ્રાઈવ ફોર વ્હીલ ડ્રાઈવ તમે નામ સાંભળેલું છે આવી રીતના વેરિયસ ટાઈપની ડ્રાઈવ હોય છે તે મિત્રો આપણે આગળના પાર્ટમાં ડિટેલ્સમાં જોઈશું તો ટાઈપ્સ ઓફ ડ્રાઈવ એની લેઆઉટ એનું ફંક્શન કયા કયા ટાઈપની ડ્રાઈવ યુઝ થતું હોય છે વ્હીકલમાં કયા મોડલમાં કેવી ડ્રાઈવનો યુઝ કરવો તે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું જય સ્વામિનારાયણ Thank you.